આપને ખબર છે કે અત્યારે દેશ કોરોના કોવિડ-19 ની સામે ઝઝૂમી રહ્યો છે અને ગુજરાત સરકારની સાથે સાથે કેન્દ્રીય સરકાર પણ સંપૂર્ણપણે મહેનત કરી રહી છે અને જેની આગેવાની હેઠળ ભારતના ગૃહ મંત્રાલય આ બધી કામગીરી કરી રહ્યા છે. આપણા કેન્દ્રીય ગૃહ પ્રધાન શ્રી અમિત શાહના નામે એક ફેક ટ્વીટ બનાવીને સોશિયલ મીડિયા ઉપર તરતી કરવામાં આવી છે. આ વસ્તુ અમારે ધ્યાને આવતા ક્રાઇમ બ્રાન્ચમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ટ્વીટના લીધે ગેરસમજ ઊભી થાય અને કોઈની પણ આઈડેન્ટિટી ખોટી રીતે બનાવીને એના દુરુપયોગ કરવા માટે જે ગુના નોંધવામાં આવ્યા છે એના અનુસંધાને 4 લોકોને અત્યાર સુધી ડિટેન કરવામાં આવ્યા છે. એની પૂછપરછ હાલમાં ચાલુ છે. આના પછી સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થાય તો સંપૂર્ણ સત્ય બહાર આવશે. આમાં આઈટી એક્ટની કલમ 66C અને 66D ફેક ટ્વીટ બનાવી, મિસઇન્ફોર્મેશન ફેલાવવી, ખોટી આઈડેન્ટિટીના દુરુપયોગ કરવા માટે આ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જે અત્યારે કોઈ પણ ખોટી આઈડેન્ટિટી ધારણ કરવું, કોઈ રૂમર ફેલાવવી, ફેક ફેલાવવી, મિસઇન્ફોર્મેશન ફેલાવવી જેથી લોકોમાં ગેરસમજ ઊભી થાય, આ કારણ છે કે આ ગુના નોંધવામાં આવ્યા છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ બેકગ્રાઉન્ડ બાબતે અમે તપાસ કરીએ છીએ. આમાંથી 2 જણા ભાવનગરના છે, એક સિરાજ હુસૈન મહેમદ અલી વિરાણી, બીજા છે સજ્જાદ અલી બચુભાઈ નયાણી. આ બંને ભાવનગરના છે. એક છે સરફરાઝ અબ્દુલ મજીદ મેમણ, આ પણ અમદાવાદનો છે. અને ફિરોઝ ખાન જાફર ખાન પઠાણ, આ પણ અમદાવાદનો છે. ગ્રુપ એડમિનની બાબત નથી, પણ કોઈ પણ વસ્તુની ખરાઈ કર્યા વગર જાણી જોઈને ખોટી વસ્તુ પબ્લિશ કરવી, આગળ વધારવી, રીટ્વીટ કરવી અને જુદા જુદા ગ્રુપોમાં તરતી મૂકવી, આના લીધે આ ગુના દાખલ કરવામાં આવ્યો છે. માનનીય કેન્દ્રીય ગૃહ પ્રધાનશ્રીના નામે એક ટ્વીટ બનાવવામાં આવી હતી. અમારે ખાતરી કરી તો તેઓ શ્રીના એકાઉન્ટ ઉપરથી એવી કોઈ ટ્વીટ રજૂ કરવામાં આવેલ નથી. આ તપાસ પછી આ બધી વસ્તુ ખુલશે. આ તપાસ મેં આપને વાત કરી કે ડિટેલમાં હજુ આગળ ઇન્વેસ્ટિગેશન કરશું તો આ બધી વસ્તુ બનાવશે. જે લોકોએ જાણી જોઈને આ વસ્તુ આગળ તરતી મૂકી છે, એટલે પબ્લિશ કરી છે, રીટ્વીટ કરી છે, આમાં જે મેં વાત કરી, આ 4 જણાને અત્યારે આ 4ને ડિટેન કરીને એની પૂછપરછ કરવામાં આવશે અને પછી જેની જવાબદારી હશે એને વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે. હિન્દીમાં આજ કે સમય જબ ભારત કી સરકાર, ગુજરાત સરકાર ઓર તમામ નાગરિક કોરોના કી મહામારી કે સામને એક યુદ્ધ જૈસી પરિસ્થિતિ મેં હૈ, એસે સમય મેં યહ સર્વવિદિત હૈ કે કોઈ ભી અફવાહ ફેલાની,
गलत समाचार सोशल मीडिया में चलाना, किसी भी तरह से उसको आगे बढ़ाना, ये अपराध है। ध्यान में यह आया कि भारत के केंद्रीय गृह मंत्री श्री का नाम का उपयोग करके उनके नाम से एक पोस्ट बनाई गई और उसको अलग अलग रूपों में डाला गया। इस पोस्ट को पब्लिश करने में, इसको आगे बढ़ाने में जिन लोगों की भूमिका सामने आई है उनके नाम इस तरह से हैं। एक है फिरोज खान जाफर खान पठान अहमदाबाद से, सरफराज अब्दुल मजीद मेमन अहमदाबाद से, तीसरे हैं सज्जाद अली बच्चू भाई नयानी भावनगर से, और सिराज हुसैन मोहम्मद अली वीरानी, ये भी भावनगर से हैं। अब ये किस ऐप का यूज़ करके किस तरह से इन लोगों ने ये पोस्ट को आगे बढ़ाया है, रीट्वीट किया है, किसकी क्या क्या भूमिका रही है, इसके बारे में जो अहमदाबाद शहर क्राइम ब्रांच में एक ऑफेंस रजिस्टर किया गया है उसकी इन्वेस्टिगेशन के दरमियान ये सभी चीज़ें और तथ्य बाहर आएंगे। धन्यवाद।